नमस्ते विद्यार्थी मित्रों, घरशाला परिवार ने यूट्यूब चैनल में होरिंकल मार आप सबनु फरीथी हार्दिक स्वागत करू छु। आज आपणे अंग्रेजी विषय नो अभ्यास करीशुं। अंग्रेजी विषय में यूनिट नंबर 50, 51, 52 एनो अभ्यास करीशुं। यूनिट नंबर 50 में आपेला गुजराती अर्थ सामे आपणे अंग्रेजी उच्चार लखवानो छे। तो चलो आपणे जोईए, अहीं आपेलो छे हाथ, तो हाथ नो अंग्रेजी उच्चार शुं थाय? हेन्ड। चलो लखो हेन्ड। एना पछी छे माछली, माछली ने आपणे अंग्रेजी में शुं कहीशुं? फिश। देन नाक, नाक नो अंग्रेजी उच्चार नोज। देन बारण, बारण ने अंग्रेजी में शुं कहेवाय? डोर। देन होड़ी, होड़ी नो अंग्रेजी उच्चार बोट, बोट। देन माथू, माथू नो अंग्रेजी उच्चार हेड। धेन वाल, वाल ने आपणे अंग्रेजी में शुं कहीए? हेड। अहीं लखीए हेड। देन चोपड़ी, चोपड़ी ने आपणे शुं कहीशुं अंग्रेजी में? बुक। અહીં લખીએ આપણે બુક। ત્યારબાદ છે વાહન, વાહન ને આપણે અંગ્રેજીમાં શું કહીએ? શિપ। પછી જીપ, જીપ નો અંગ્રેજી ઉચ્ચાર થાય જીપ। ધેન ગન, ઘંટ ને આપણે અંગ્રેજીમાં શું કહીશું? બેલ, બેલ। ધેન ગરદન, ગરદન નો અંગ્રેજી ઉચ્ચાર થાય નેક। એના પછી ગાડું, તો ગાડું એને અંગ્રેજીમાં શું કહીશું? કાર, કાટ। એના પછી છે લંબગોળ, એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઓવલ, ઓવલ। ધેન શંકુ, શંકુ ને અંગ્રેજીમાં કહેવાય કોન, કોન। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું યુનિટ નંબર 51। આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખવાનો છે। ચાલો આપણે જોઈએ। ફર્સ્ટ ઇઝ બાઇક, બાઇક નો ગુજરાતી અર્થ થાય મોટરસાઇકલ, મોટર સાયકલ। દેન જીપ, જીપ નો ગુજરાતી અર્થ જીપ થાય જીપ। દેન હેડ, હેડ એટલે માથું, અહીં લખીશું આપણે માથું। દેન હેન્ડ, હેન્ડ નો ગુજરાતી અર્થ હાથ, લખીએ આપણે હાથ। ધેન ફિશ, ફિશ નો ગુજરાતી અર્થ માછલી, માછલી। ધેન બોટ, બોટ એટલે હોડી,
Then car. Car એટલે ગાડું. ગાડું. Then door. Door ને આપણે ગુજરાતીમાં કહીશું બારણું. બારણું. Then nose. Nose એટલે નાક. નાક. Then hair. Hair એટલે વાળ. અહીં આપણે લખીએ વાળ. Then book. Book એટલે ચોપડી. ચોપડી. Then neck. Neck એટલે ગરદન. ગરદન. Then bear. Bear એટલે ગન. ગન. And then કોન. કોન એટલે આઈસ્ક્રીમ કોન નહીં. કોન એટલે શંકુ. હવે આપણે જોઈશું યુનિટ નંબર 52. એમાં આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખવાના છે. બાળકો, તમે નાના ધોરણથી સ્પેલિંગ ખાસ પાકા કરજો, જેથી આગળ જતા અંગ્રેજી વિષયમાં આપણને તકલીફ પડે નહીં. ચાલો આપણે જોઈએ. ઓવલ. ઓવલ નું સ્પેલિંગ શું થાય? ઓ વી એ એલ. ઓવલ એટલે લંબગોળ. ચલો અહીંયા આપણે લખીએ ઓ વી એ એલ. ઓવલ. એન્ડ હેન્ડ. બેલ. બેલ નો સ્પેલિંગ થાય બીઈ ડબલ એલ. બેલ એટલે ગન. બીઈ ડબલ એલ. ધેન બુક. બુક બી ડબલ ઓ કે. બુક એટલે ચોપડી. બી ડબલ ઓ કે. ધેન હેર. હેર એટલે વાળ. એચ એ આઈ આર. એચ એ આઈ આર. હેર એટલે વાળ. ધેન નેક. એન ઈ સી કે. નેક એટલે ગરદન. એન ઈ સી કે. નેક એટલે ગરદન. ધેન ડોર. ડી ડબલ ઓ આર. ડોર એટલે બારણો. ડી ડબલ ઓ આર. ધેન ફિશ. એફ આઈ એસ એચ. ફિશ એટલે માછલી. ફિશ નો સ્પેલિંગ થાય એફ આઈ એસ એચ. ધેન હેન્ડ. એચ એ એન્ડ ડી. હેન્ડ એટલે હાથ. એચ એ એન્ડ ડી. હેન્ડ એટલે હાથ. ધેન બોટ. બી ઓ એ ટી. બોટ એટલે હોડી. બી ઓ એ ટી. બોટ એટલે હોડી. ધેન હેર. એચ ઈ એ ડી. હેર એટલે માથું. એચ ઈ એ ડી. હેર એટલે માથું. ધેન કાર. સી એ આર ટી. કાર એટલે ગાડું. સી એ આર ટી. કાર એટલે ગાડું. ધેન જીપ. જે ડબલ ઈ પી. જીપ એટલે જીપ. જે
डबल ई पी जी। विद्यार्थी मित्रों, यूनिट नंबर 50, 51 और 52 तमे पाकी बुक में पर लखजो अने स्पेलिंग ने वारंवार लखी अने तेने पक्का करवानो प्रयत्न करजो। फरी मळीशुं आपणे आवता वीडियो में। गुड बाय एंड टेक केर।